રાજકોટ દુર્ઘટનાના મૃતાત્માઓને માંડવી દરિયા કિનારે શ્રદ્ધાંજલિ અપાઈ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનાએ દેશભરને હચ મચાવી નાખ્યા છે. આ કરુણાંતિકામાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, ત્યારે કચ્છના દરિયા કિનારે સદગતોના માનમાં 2 મિનિટનું મૌન પાળી શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક વડા મુક્ત જીવન સ્વામી બાપાના માંડવી સમુદ્ર સ્નાનની સુવર્ણ સ્મૃતિ ઉજવાઈ હતી, જેમાં આચાર્ય સ્વામીજી દ્વારા મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી અભિષેક કરાવી પૂજન અર્ચન કરાવ્યું હતું. આચાર્ય સ્વામીજી મહારાજ કેરા ગામનો મહોત્સવ પૂર્ણ કરી સીધા માંડવીના સમુદ્ર કિનારે સદગતો માટે પ્રાર્થના કરવા માટે પધાર્યા હતા. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. સ્વામીજી મહારાજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી અભિષેક કરાવ્યો અને પ્રસાદી જળથી બધા હરિભક્તોને એ પાવન કર્યા હતા. આવું એ પવિત્ર સ્થળ કે જ્યાં શ્રી સ્વામિનારાયણ ગાદીના શ્રેષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ, મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના હરિભક્તો આજે અહીંયા માંડવી આ બીચ ઉપર દરિયા કિનારે પધાર્યા છે. અને એ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું જે સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ, એ પ્રસંગે આજે આપણે જોઈએ છીએ પ્રમાણે કે દરિયો પણ એટલો બધો ઘેલો બન્યો છે કે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પધાર્યા હતા, જે આનંદ હતો એવો ને એવો આનંદ અત્યારે પણ મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સ્નાન કરાવશે અને આરતી પણ કરશે, મહિમાગાન પણ ગાવામાં આવ્યું. અને આજ સવારથી જ ખૂબ ઉત્સાહથી બધા નાના મોટા આબાલુર બધાએ એ શિબિરમાં લાભ લઈ અને ખૂબ ખૂબ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. સાથે સાથે આજે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પધાર્યા છે, ત્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ મોલની અંદર જે અગ્નિકાંડ થયો, લગભગ 28 જેટલા એ નાના મોટા બાળકો વડીલો બધા જે મૃત્યુ પામ્યા એમને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અવિચળ સુખ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ બધાએ સાથે મળીને કરી હતી. અને આ ટીવી ચેનલ મીડિયાના માધ્યમથી આપ સર્વને પણ આવો સંદેશો પાઠવવાને માટે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ શિબિરનું આયોજન કર્યું છે. આપણે બધાએ સાથે મળી અને દરિયાને પણ સ્વચ્છ રાખીએ, પ્રકૃતિનું જતન કરીએ એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સાધુ ગુરુ પ્રિયદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા.